डीसाना શિક્ષકે કર્યો છે આપઘાત. ટર્બો ટ્રક સામે કૂદીને આપઘાત કર્યો છે. ટ્રક નીચે આવી જતા શિક્ષકનું મોત થયું છે. આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રસ્તા પર ટ્રક તરફ દોડતો વ્યક્તિ સીસીટીવીમાં જોઈ શકાય છે. શિક્ષક લાખણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. શિક્ષકના આપઘાતને લઈ સ્થાનિક પોલીસે પણ તપાસ હાથ ધરી છે. सूरत में फरी बाइक चोरो बेफाम बन्या छे. कडोदरा विस्तार में थोड़ा दिवसे बाइक चोरी की घटना सामे आवी छे. सरदार कॉम्प्लेक्स पार्किंग में पार्क करेली बाइक की चोरी करी गठियो फरार थई गयो. बाइक चोरी की घटना सीसीटीवी में कैद थई छे. बाइक मालिके कडोदरा पोलीस मथक में फरियाद नोंधावता पोलीसे तपास हाथ धरी. સાબરકાંઠાના ખેડબ્રહ્મા એસટી બસના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. ખેડબ્રહ્માના એસટી ડેપોમાં બસના પાછળના ટાયરમાં મહિલા કચડાતા મોત થયું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખેડબ્રહ્મા સરકારી હોસ્પિટલ ખસેડાઈ. ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ખેડબ્રહ્મા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલા સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. હેન્ડપંપમાંથી પાણી નીકળતું તો સૌએ જોયું હશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડના ઝાંસીમાં હેન્ડપંપમાં પાણીની સાથે દારૂ નીકળતો જોવા મળ્યો છે. દારૂ માટે કેટલાય અવનવા કિમિયાઓ લોકો અપનાવતા હોય છે, અને તેવામાં અહીં હેન્ડપંપમાંથી દારૂની ધાર વહેવા લાગી છે. તો આવા દ્રશ્યો સામે આવ્યા છે. ગેરકાયદેસર રીતે અહીં દારૂ બનાવવાનો ધંધો ચાલી રહ્યો હતો, અને પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા હેન્ડપંપમાંથી પાણી નીકળવા જતા એકાએક દારૂ નીકળવાનું શરૂ થયું. પોલીસ વિભાગ ઓર આબકારી વિભાગ કી જોઈન્ટ ટીમ બનાકર ઇસમે જાંચ કરાઈ ગઈ. ઓર મોકે પર જો હૈ અવૈધ શરાબ જો બનાયા ગયા જો પાયા ગયા ઉસકો જો હૈ જપ્ત કિયા ગયા ઓર જો બનાને કી સામગ્રી થી ઉનકે ઉસકો નષ્ટ કરાયા ગયા. અયોધ્યામાંથી અક્ષત ભરેલો કુંભ ગુજરાત પહોંચ્યો છે, અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અક્ષત કુંભથી નિમંત્રણ. યાત્રાધામ શામળાજીમાં અક્ષત કુંભનું કરાયું પૂજન. વીએચપી સહિત સંઘ પરિવારે અક્ષત કુંભનું સ્વાગત પણ કર્યું. શામળાજી મંદિર ટ્રસ્ટે પણ કર્યું કુંભનું પૂજન. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અક્ષતથી કરાશે નિમંત્રિત. આણંદ જિલ્લામાં નાના મોટા ગામોમાં પાપડ મઠિયા બનાવવાનો ગૃહોદ્યોગ ચાલે છે, અને વટાદરા, સંદેશર, સારસા, ભાદરણ, વિરસદ ગામોમાં 12 મહિના પાપડ મઠિયા અને ચોળાફળી બનાવવાનો મોટા પાયે ગૃહોદ્યોગ ચાલે છે. ચોળાફળી અને પાપડ ઉદ્યોગના વ્યવસાયમાં હવે આધુનિકરણ આવ્યું છે. હવે આંડણી વેલણના બદલે મશીનોથી પાપડ મઠિયા ચોળાફળી બને છે, અને આ ગૃહઉદ્યોગથી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. મહિલાઓ આ ગૃહઉદ્યોગથી મહિને 10-15 હજાર કમાણી કરે છે. મોંઘવારીના કારણે ઉત્પાદકોના મતે ચણા, અડદની દાળ અને રો મટીરીયલ્સના ભાવ વધતા મુશ્કેલી વધી રહી છે. આ વ્યવસાય હવે મોસમી નથી રહ્યો. આ ગૃહઉદ્યોગ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને પ્રોત્સાહન પણ મળ્યું છે. 90% યોગદાન છે એ લોકોને, ઘરમાં પણ એ મદદરૂપ બની શકે છે. તે લોકો 10 હજારથી વધારે કમાઈને ઘરમાં પણ પતિને પોતાના અને ઘર પરિવારને ઉપયોગી થાય છે, અને આ જમાનામાં સ્ત્રી સશક્તિકરણનું ખૂબ મોટો યોગદાન છે. આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે ખાવાતી આઈટમ હોય તો આ દિવાળી ઉપર મઠિયા અને ચોળાફળી છે. આમ તો પહેલાં તો શું હતું કે દિવાળી પૂરતા જ ખાતા હતા બધા, પણ હવે તો 12 માસનો આ ધંધો થઈ ગયો છે. આમ જોવા જઈએ તો પાપડ મઠિયો ચોરાફળાની ઘણી બધી ફેક્ટરીઓ છે, પણ આ દિવાળીના ટાઈમની અંદર આ વખતે એવું થાય છે ઘણા બધા રો મટીરિયલના ભાવ બહુ જ વધ્યા છે, એટલે ઘરાગીમાં થોડોક ઇફેક્ટ પડ્યો છે. દર વર્ષે વર્ષે મોંઘવારી તો વધી જાય છે, બહુ જ મોંઘવારી વધે છે, તો દર વર્ષે શું કારીગરના પણ પગાર વધારવા પડે છે, રો મટીરિયલ પણ એટલું બધું વધી જાય છે, એટલે હવે તો કેવું છે કે આ તો બેઠા તો બજાર ભલું એમ. ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજીના વિશાળ ચિત્રનું અનાવરણ કરાયું છે. નગરપાલિકાના ટાઉન હોલમાં મહારાજા ભગવતસિંહજીના ચિત્રનું યોજાયો અનાવરણ વિધિ કાર્યક્રમ, જેમાં રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ટાઉન હોલના મુખ્ય દ્વાર પર ચિત્રકાર મુનીર બુખારીએ
प्रजावत्सल राजवी ने विशाल तस्वीर ने तैयार करी अने त्यारे वर्तमान राजवी महाराजा हिमांशु सिंह जी ना हस्ते महाराजा ना विशाल पेंटिंग ने खुल्लू मुकवामां आव्युं। અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર। સાંસદ રામ મોકરિયાએ નકલી બિયારણ વેચતા માફિયા ઉપર કાર્યવાહીની કરી માંગ, કહ્યું કે કડક કાયદો બનાવવો જોઈએ। નકલી ઘી, તેલ, પનીર, ચીઝ પછી હવે રાજકોટમાં ઝડપાયો નકલી મુખવાસ, કલર મિક્સ કરતા હોવાનો ખુલાસો। गुजरात में ड्रग्स की फेक्टरी नो मोटो पर्दाफाश, वापी में डीआरआई 180 करोड़ रूपया थी वधुनो मुद्दामाल जप्त कर्यो। सुहाना मसाले, खाओ डबल, खिलाओ डबल। सुहाना मसाले, खाओ डबल, खिलाओ डबल। दर्शकों माटे डोळ करी वाहन चालकों ने मेमो पकड़ावतो हतो। उधना पुलिस ने शंका जता पुलिसे डुप्लीकेट आईपीएस अधिकारी झड़पी पाड़ी, पूछपरछ करता पोल खुली गई। शहरना भाटेना विस्तार में अकस्मात की घटना की तपास माटे पुलिस गई थी, जेथी चेहरा पर दाढ़ी वधेली जोई पुलिस ने मामलो शंकास्पद लागता पुलिसे पूछपरछ करी हती। पुलिस की भर्ती में त्यां उभेला व्यक्ति ने जोईने पुलिस जवानो त्यां मोहम्मद की पूछपरछ करवा माटे पहोंच्या અને તેના ખભા ઉપર આઈપીએસ નું બેચ જોઈને તેની પાસે આઈકાર્ડ ની માંગણી કરી। જો કે નકલી આઈપીએસ આઈકાર્ડ ની જગ્યાએ પોલીસના જવાનોને આધાર કાર્ડ બતાવતો હતો, તેથી પોલીસના જવાનો તેની તાત્કાલિક અટકાત કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા। આરોપી સંચા ખાતામાં સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતો હતો। મોહમ્મદ શર્માઝને પોલીસ બનવાનો શોખ હતો। પોલીસ બનીને દારૂના અડ્ડા પર જાય તો સારી કમાણી થાય તે માટે એમેઝોન ઉપરથી ડ્રેસ મંગાવ્યો હતો। નકલી આઈપીએસ અધિકારી બની લોકોને મેમો પધરાવતો હતો। મોહમ્મદ શર્માઝ પકડાયો ત્યારે તેણે પ્રોબેશનરી આઈપીએસ ની જેમ યુનિફોર્મ પર 3 સ્ટાર લગાવ્યા હતા। આરોપી મૂળ બિહારનો વતની છે, તે બિહારથી 10 વર્ષ પહેલા સુરત આવ્યો હતો। સુરતમાં તો છૂટક મજૂરી કામ કરતો હોવા છતાં પણ તેના મનમાં પોલીસ અધિકારી બનવાના સપના પણ હતા, અને આ સ્વપ્નને કારણે તે સુરત શહેરના રસ્તા પર નકલી આઈપીએસ બનીને ફરતો હતો। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ, જ્યાં ખાતરની ગાડી આવતા ખેડૂતોએ પડાપડી કરી અને 400થી વધુ ખેડૂતો ખાતર માટે કતારમાં ઉભા રહ્યા। તેવામાં ખેડૂતોને ખાતર ન મળતા ભારે રોષ વ્યાપ્યો અને સંઘે પોલીસ બોલાવવાની ફરજ પણ પડી। નોંધનીય છે કે હાલ ગીરમાં ખેડૂતો મગફળી લણવાને આખરી ઓપ આપી